तो राज्य सरकारे रजू करेला बजेट ने भाजपना प्रदेश प्रमुख सीआर पाटिले पण आवकार्यु छे। नमस्कार मित्रों, आज गुजरात राज्यना आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल, नाणा मंत्री श्री कनुभाई देसाई द्वारा गुजरात नो अंदाजपत्र रजू करवामां आव्युं छे। 3,01,022 કરોડ રૂપિયાનો આ દિન સુધીનો સૌથી મોટો બજેટની રકમ સાથેનો આ બજેટ આજે જાહેર થયું છે કે જેમાં 1 પણ રૂપિયાનો નવો કરવેરો રાખવામાં આવ્યો નથી અને જૂના કરવેરામાં પણ કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો નથી। ગુજરાતના સર્વાંગી વિકાસ માટે, સર્વ સેક્ટરના લોકો માટે, યુવાનો હશે, મહિલાઓ હશે, વિદ્યાર્થીઓ હશે, બહેનો હશે, ખેડૂતો હશે, માછીમાર ભાઈઓ હશે, આ દરેકને કેન્દ્રમાં રાખીને આ દરેકને આ બજેટમાં લાભ મળે એ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે। અંબાજી વિસ્તારમાં ડેવલપમેન્ટ માટે પણ લગભગ 300 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે। શિક્ષણ માટે પણ લગભગ 43,000થી વધુ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ રીતે દરેક ક્ષેત્રની અંદર ગુજરાતનો જે વિકાસની ઝડપ છે, વધુ ઝડપ થાય એના માટેનો સફળ પ્રયત્ન કરવામાં આવ્યો છે। મને વિશ્વાસ છે કે આ બજેટ દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અધિકારીઓ દ્વારા જે આવનારા 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે એનાથી ગુજરાતના વિકાસની જે ઝડપ છે એ ઝડપ વધશે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે એમાં ગુજરાત પણ પાછળ ન રહી જાય, એમાં પણ ગુજરાત સૌથી અગ્રેસર રહે એ પ્રકારની આ બજેટની જોગવાઈઓ છે। હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને કરવેરા મુક્ત આ બજેટ માટે અભિનંદન આપું છું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ અને અધિકારીઓ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।